ચલો તો આપણે જે સજીવોને તેમની આસપાસ વિશે ચર્ચા કરીશું. હવે સજીવો તેમની આસપાસ શું રહી રહ્યું છે એવી તમને પ્રશ્ન થાય ને, તો એ પ્રશ્નનો જવાબ છે કે સજીવોને એની આસપાસ એવું વાતાવરણ રહેલું છે કે જેથી સજીવો અનુકૂળ થઈને રહી શકે. આપણે આ ચેપ્ટરની અંદર નિવાસસ્થાન અને અનુકૂલન, કયા કયા પ્રાણીઓ અને સજીવો નિવાસસ્થાન ક્યાં હોય છે, કેવું હોય છે, અનુકૂલન કેવી રીતે કરતા હોય છે એ આપણે જોવાનું છે. બરાબર, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે નિવાસ એટલે શું થાય, નિવાસ એટલે જે આપણે જ્યાં રહીએ છીએ આપણું નિવાસસ્થાન. હવે આપણું નિવાસસ્થાન કયું કહેવાય, આપણું ઘર, આપણું દેહાણ કયું કહેવાય, આપણું ઘર. બરાબર, તો નિવાસનો મતલબ રહેવું થાય. અનુકૂલનનો મતલબ એટલે કે અનુકૂળ થવું. જલીય નિવાસસ્થાન એટલે કે પાણીમાં રહેતા સજીવો. ભૂની ભૂ એટલે શું થાય, જમીન. ભૂ એટલે જમીન, એટલે કે જમીન પર રહેતા સજીવો. તો કે પાણીની અંદર અને જમીનની અંદર કયા કયા સજીવો રહેલા છે અને કઈ કઈ રીતે અનુકૂલન કરતા હોય છે એ આપણે જોવાનું છે. તો કે ભૂનિવાસની અંદર શું આવશે, ભૂનિવાસની અંદર જલ્દી પાસે નદી
ત્યાગ ઓછો કરે છે અને બીજી વસ્તુ
જંગલોની અંદર પણ આ જ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. સિંહ છે, હરણ છે, ચિત્તો છે, એ બધા જ પ્રાણીઓ પોતાની રીતે અનુકૂલન કરીને રહેતા હોય છે. ચલો હવે આપણે એક વાત કરીએ કે રણમાં પ્રાણીઓ તો જોવા મળે છે, પણ અહીંયા થોર, બાબર આ બધી વનસ્પતિઓ જોવા મળશે રણ પ્રદેશમાં. તો કે થોર બાબર જ કેમ આપણે આ બધી વનસ્પતિઓ જોવા ન મળે? તો કે ન, આપણે જે વનસ્પતિઓ છે એમને પાણીની જરૂર પડે છે. સૂર્યપ્રકાશ તો હોય છે એના અંદર, પાણીની જરૂર પડે ત્યાં પાણી હોય ને. પણ થોર અને બાબર કેમ ઉગે છે એ પ્રશ્ન થાય ને તમને. તો થોરની અંદર, થોરની અંદર જે પર્ણ હોય છે ને એ નાના હોય છે અને પહોંચાડી શકે પોતાની વનસ્પતિ સુધી. અને તમને થોરની વનસ્પતિ જોઈ હશે ખૂબ નાના નાના કાંટા જોવા મળે છે. કેમ? કારણ કે એનું પાણી કાંટકમાં માત્ર નાના નાના એકદમ નાના નાના પાણું જોવા મળે છે, જેથી એને પાણીની વધારે જરૂર પડે નહીં અને વનસ્પતિ ત્યાં જીવી શકે. બરાબર? તો આ પ્રકારે અનુકૂલન જોવા મળે છે. બરાબર? હવે એના મૂળ તો લાંબા છે. કેમ તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે એના મૂળ કેમ લાંબા? તો કે ઊંડે સુધી ભ્રસીને એમનું પાણીનું શોષણ કરીને પોતાની વનસ્પતિ સુધી પહોંચાડે છે. તો આ પ્રકારે પ્રાણી હોય કે વનસ્પતિ હોય દરેક પ્રકારે અનુકૂલન કરતી હોય છે. ચલો હવે આપણે જોઈશું પર્વતીય વિસ્તાર. શિયાળાની અંદર કેટલી બધી બરફ વર્ષે, પર્વતો પર પણ બરફ છવાયેલી હોય છે, પણ ત્યાંના વૃક્ષો